વાત કરીએ મોંઘવારીના મારની. સામાન્ય જનતાને ઝટકા પર ઝટકા આવી રહ્યા છે. ડુંગળી અને તેલ બાદ હવે દૂધમાં પણ ભાવ વધ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેલના ભાવમાં પણ 40% વધારો થયો છે. ડુંગળીનો ભાવ પણ આસમાને છે, ત્યારે દૂધમાં વધેલા ભાવે બજેટ ખોરવી નાખ્યું છે. તો અમૂલ દૂધના ભાવમાં વધારો થયો છે. પ્રતિ લીટરે ₹2નો ભાવ વધારો થયો છે. આજથી નવો ભાવ અમલી બનશે. અમૂલ ગોલ્ડ 500 ગ્રામનો નવો ભાવ ₹28 થશે, તો અમૂલ તાજા 500 ગ્રામનો નવો ભાવ ₹22 થયો છે. અમૂલ શક્તિમાં કોઈ વધારો નહીં થાય. આ ભાવ વધારો ગુજરાત સહિત મુંબઈ, દિલ્હી, પશ્ચિમ બંગાળમાં પણ અમલી બનશે. મહત્વપૂર્ણ છે કે 3 મહિના પહેલા પણ દૂધના ભાવમાં વધારો થયો હતો. સામાન્ય નાગરિક પર છેલ્લા 6 મહિનામાં બીજી વખત ભાવ વધારો ઝીંકાયો છે, જો કે અમૂલ શક્તિના ભાવમાં કોઈ વધારો નથી કરાયો. તો ભાવ વધારા પર શું માને છે અમદાવાદની જનતા, તે પણ સાંભળી લઈએ. મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે, અને ખાસ કરીને હવે દૂધના ભાવમાં જે છે તે વધારો થયો છે, ત્યારે ગૃહિણીઓ જે છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. બેન, શું જે પ્રકારે દૂધના ભાવમાં વધારો થવામાં કેટલી અસર કરતી હોય છે ગૃહિણીઓ બજેટ? આપણે ખાવા પીવામાં તો કોઈ કાપ નથી મૂકી શકવાના, એટલે એ લોકોને બી કંઈ જનરલ બધી એ લોકોની બી મજબૂરી હોય છે કે જે રીતે પેટ્રોલના ભાવ વધતા હોય છે, એ લોકોના ઇન્ટેક જે વસ્તુઓ લાવવાની હોય છે, મોંઘવારી તો બધાને અડે છે, એટલે એ પ્રમાણે એ લોકોને થોડાક અપ્સ એન્ડ ડાઉન આવતા હોય, એ પ્રમાણે એ લોકોને ભાવ વધારવા પડતા હોય છે. પણ એ તો દૂધ તો જરૂરી વસ્તુ છે, એટલે એનીમાં કંઈક આપણે કંઈ કોમેન્ટ કરી નથી શકવાના. જે વપરાશ છે એ તો આપણે વાપરી જ શકવાના છે. પહેલાં શાકભાજી, સિંગતેલ અને હવે દૂધના ભાવમાં વધારો, કેટલી અસર લાગી? દૂધના ભાવમાં વધારો હોય એટલે આપણે ઘરમાં દૂધ તો જોઈએ છોકરાઓ માટે, આપણા માટે. પણ જે લોકો લોઅર મિડલ ક્લાસ છે કે અપર મિડલ ક્લાસ, જે લોકોને દૂધ બી મોંઘું પડે છે, તો એ લોકો પછી પોતાની હેલ્થ પર કોમ્પ્રોમાઇઝ કરે છે. છોકરાઓને તો જે જતું એ જાય છે, ઓવરઓલ આપણી હેલ્થ પર અસર કરે છે. દૂધ દહીં જે બેનિફિશિયલ આપણે જે વેજીટેરિયન ડાયટ છે એમાં તો એનિમલ પ્રોડક્ટ ખાલી દૂધ દહીં છાશ એ જ છે કે જે જરૂરી વસ્તુ છે એ લેવા જ પડે. તો એમાં થોડો કંટ્રોલ સરકારે લાવવો જોઈએ કે એના અમુક ભાવથી વધી ના શકે. અન્ય લોકો પણ આપણી સાથે બેન શું કહેશો? હા, તો ઓછા જ ભાવ હોવા જોઈએ, કારણ કે એ બેઝિક છે, એના વગર તો કોઈને ચાલશે જ નહીં. એટલે દૂધનો ભાવ તો ના જ વધવો જોઈએ. તમારું શું કહેવાય? દૂધનો ભાવ તો ના જ વધવો જોઈએ, પણ શક્તિના ભાવ નથી વધ્યા, એટલે જે લોકો મધ્યમ વર્ગના હોય એ લોકોને સારું બેનિફિટ રહેશે. બિલકુલ. તો ક્યાંક દૂધનો ભાવ વધારો પણ જે છે તે ગૃહિણીઓના બજેટ ઉપર અસર કરી રહ્યો છે, અને સરકારે ક્યાંક ને ક્યાંક આ જે છે ભાવ જે વધારા થઈ રહ્યા છે તેના પર કંટ્રોલ લાવવો જોઈએ તેવું લોકો માની રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે સંજય ટાંક, News 18 ગુજરાતી, અમદાવાદ. વ્યાજબી કહેવાય જ નહીં, કારણ કે આ જીવન જરૂરી વસ્તુ છે. આજે ચાથી માંડી બાળકોને પીવા માટે જોતું હોય, ઘર વપરાશમાં દૂધનો ઉપયોગ થતો હોય, તો સરેરાશ ગણો તો મહિનાની એવરેજ ગણો તમે કેટલા રૂપિયા વધારે થઈ જાય છે? માન લીજિએ હમ તો જરૂરતમંદ હૈ, અબ બઢેગા તો હમકો તો લેના હી પડેગા. હાલાંકિ દૂધ કા ભાવ ઇતના જ્યાદા નહીં બઢના ચાહિએ. આજ માન લીજિએ પહેલે સે હી અમૂલ કા ભાવ 50 રૂપિયા કે ઉપર હૈ, 2 રૂપિયા ઓર બઢેગા તો પબ્લિક કે ઉપર બોઝ તો આયેગી હી. લેકિન ચૂંકિ યે હૈ કે મહેંગાઈ બઢ રહા હૈ, ઇસલિયે બઢ રહા હૈ, તો સબ લોગ મેનેજ કરેંગે.